નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આજના વિડીયો લેક્ચરની અંદર દોસ્તો આપણા જીવનની અંદર આપણે પોતાના ઉપર આત્મવિશ્વાસ નથી રાખતા પરંતુ આપણે બીજા ઉપર વિશ્વાસ રાખીને એના આધારે જીવીએ છીએ પરંતુ આજનો સુવિચાર છે જિંદગી હલકી મહેસૂસ હોગી અગર દૂસરોસે કમ ઉમીદ રખે ઓર આપને આપ એટલે મતલબ કે ખુદ પર જ્યાદા ભરોસા રખે દોસ્તો આનો મતલબ એવો થાય છે કે દૂસરે લોકો પે અગર આપ ઉમ્મી રખેગે ઓર ખુદ પર ભરોસા નહીં કરેગે તો આપ જલ્દી સફળ નહીં હો પાંગે મતલબ કે ખુદ પે હોના ચાહીએ દૂસરો કે અલાવા અગર આપણે આપ પરમ ભરોસા કરેગે તો હન્ડ્રેડ પરસેન્ટ હમક કામયાબી જલ્દી સે મંગી દોસ્તો મા સરસ્વતીને વંદન કરીને આગળ વધીએ ધોરણ અગિયાર કોમર્સ વિશે આંકડા શાસ્ત્ર પ્રકરણ બે માહિતીનું નિરૂપણ આજનો લેક્ચર નંબર બાર અને આજનો આપણો ટોપિક છે હવે આપણે થિયરી પૂરી કરી છે દાખલાઓ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આવૃત્તિ વિતરણના જુદા જુદા દાખલાઓ આપણે જોવાના છે આ ચેપ્ટરને આપણે જુદા જુદા ત્રણ તબક્કામાં સમજવાના છીએ પહેલો તબક્કો છે આવૃત્તિ વિતરણ આવૃત્તિ વિતરણની અંદર દોસ્તો ઘણી બધી ડિફરન્ટ ડિફરન્ટ પદ્ધતિઓ છે એક નાના નાના મુદ્દાને કારણે દાખલો જુદી રીતે ગણવામાં આવે છે આ આ ધીમે ધીમે દરેક દાખલાઓનો શાંતિપૂર્ણ અભ્યાસ કરશો એટલે ચોક્કસ આપણને આ સમજાઈ જશે આજે આપણે પહેલી પદ્ધતિ આવૃત્તિ વિતરણમાં પહેલો પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર એક પોઈન્ટ એક કોઈ એક શહેરમાં જૂન બે હજાર ચૌદ દરમિયાન નોંધાયેલ અકસ્માતની સંખ્યા નીચે મુજબ હતી તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો હવે આપણે આ માહિતીના આંકડાઓ આપેલા છે આ માહિતી છે એ જૂન બે હજાર ચૌદ દરમિયાન નોંધાયેલા અકસ્માતની સંખ્યા છે જૂન મહિનામાં જે અકસ્માતો થયા હોય એની આ સંખ્યા બતાવે છે હવે જ્યારે આપણે એનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય દોસ્તો તો એ આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે સૌથી પહેલા આ જે માહિતીઓ છે એમાંથી નાનામાં નાનું અવલોકન કયું છે એ ગોતવું પડે છે તો નાનામાં નાની કિંમત છે ઝીરો અને મહત્તમ અવલોકન કયું છે ધ્યાનથી જુઓ દોસ્તો મહત્તમ અવલોકન કયું છે યસ દસ એટલે કે લઘુત્તમ કિંમત જીરો બરાબર દસ બંને વચ્ચેનો ગેપ કેટલો છે દસ છે દોસ્તો તો આ વિસ્તાર ખૂબ જ નાનો કહેવાય અહીંયા આપણે માહિતીને વર્ગોમાં ફેરવવાની કોઈ જરૂર નથી દસ સુધીનો જ્યારે ગેપ હોય ત્યારે અસતત આવૃત્તિ વિતરણની મદદથી આપણે દાખલો ગણી શકીએ છીએ હેડિંગ મારી એક શહેરના જૂન બે હજાર ચૌદ દરમિયાન નોંધાયેલા અકસ્માતની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટકનું હેડિંગ કહેવાય અને શીર્ષક હંમેશા યોગ્ય હોવું જોઈએ જેના ઉપરથી માહિતી શું દર્શાવે છે એ આપણને ખ્યાલ આવી જાય દોસ્તો લઘુત્તમ કિંમત ઝીરો છે અને મહત્તમ કિંમત દસ છે પહેલી કોલમમાં આપણે અકસ્માતની સંખ્યા બતાવીશું ત્યારબાદ આવૃત્તિ ચિહ્નો તૈયાર કરીશું અને અંતમાં એ ચિહ્નોની ગણતરી કરી દિવસોની સંખ્યા નક્કી કરીશું નાનામાં નાની કિંમત ઝીરો અને મહત્તમ કિંમત દસ છે તો આપણે જીરોથી દસ સુધીના અવલોકનો અહીંયા લઈને સો ટકા આપણે આવૃત્તિ ચિહ્નો તરફ આગળ વધીશું ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસથી થી વધુ અકસ્માત થયા નથી અને ઓછામાં ઓછા તો ઝીરો અકસ્માત છે જ હવે જ્યારે આવૃત્તિની નિશાનીઓ તૈયાર કરવાની થાય ને દોસ્તો પેન્સિલ વડે ત્રણ ત્રણ ના બલ્કમાં અહીંયા ચિહ્નો પાડતા જવાના છે શા માટે ત્રણ ના બલ્કમાં કે જો આપણે વારંવાર અહીંયા એક એક આવૃત્તિ ચિહ્નો પાડશું તો ક્યારેક નજર ચૂક થવાને કારણે આપણે કઈ રકમ સુધી પહોંચ્યા છીએ એ આપણે ભૂલી જશું અને પરિણામે એક પણ આવૃત્તિ ખોટી આવશે દોસ્તો તો આપણો દાખલો ખોટો પડશે એટલે આપણે ત્રણ ત્રણ ના બલ્કની અંદર કાર્ય કરતા હોઈએ ત્યારે આગળ વધીએ પહેલા ત્રણ નો બલ્ક છે છ પાંચ અને પાંચ તો આપણે છ તરફ જઈએ પાંચ અને આમ ના બલ્કમાં કામ કરીશું અને આવૃત્તિ ચિહ્નો પાડતા જઈશું અને અહીંયા આંકડાઓને ક્રોસ કરતા જઈશું જેનાથી ખબર પડે કે ત્રણ ચિહ્નો પાડ્યા પછી હવે ક્યાં પહોંચ્યા તો કે ચાર પાસે ઓકે દોસ્તો જ્યારે જ્યારે પણ આવૃત્તિ ચિહ્નો પાડવાના થાય ત્યારે આ પેટર્નનો ઉપયોગ કરો તો લગભગ ક્યારેય ખોટું પડવાની શક્યતા રહેતી નથી ચાર છ અને ત્રણ ચાર છ અને ત્રણ તો ચાર છ અને ત્રણ ત્યારબાદ બે ચાર અને ત્રણ બે ચાર અને ત્રણ બે પાંચ ચાર બે પાંચ ચાર ચાર બે ત્રણ બે ને એક ત્રણ બે એક જીરો એક અને બે જીરો એક બે સાત આઠ અને નવ સાત આઠ અને નવ છ દસ આઠ છ દસ આઠ નવ આઠ અને સાત નવ સાત છ પાંચ છ હવે દોસ્તો જો ફરી છ વખત જોઈએ ને તો બાજુમાં આવૃત્તિ ચિહ્ન ઊભું નહીં દર્શાવીએ કારણ કે આપણે અહીંયા ક્રોસ લાઈન કરીને પાંચનું એક બંચ બનાવીશું આ આપણે આ કાર્ય ધોરણ નવ ની અંદર શીખીને આવીએ છીએ આ થયા આવૃત્તિ ચિહ્નો દોસ્તો બધા જ અંકોના આવૃત્તિ ચિહ્નો પડી ગયા છે હવે આ ચિહ્નોની ગણતરી કરી લેવામાં આવે જીરો અકસ્માત હોય એવા દિવસોની સંખ્યા કેટલી ચાલો એક અકસ્માત થયા હોય એવા દિવસો કેટલા બે બે અકસ્માત વાળા એક બે ત્રણ ચાર એક બે અને ત્રણ એક બે ત્રણ ચાર અહીંયા પાંચનું નું બંધ છે પાંચ બે ત્રણ બે અને એક આ તમામ દિવસોનો સરવાળો એટલે કે આપણા જૂન મહિનાના કુલ કેટલા દિવસો છે ત્રીસ આમ આપણે જે માહિતી આપેલી છે તેના પરથી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું અને આ આવૃત્તિ વિતરણના પ્રકારમાંથી આપણે જે તૈયાર કરેલું આવૃત્તિ વિતરણ છે એ છે અ સતત આવૃત્તિ વિતરણ

નાનો હોય દસ કે બાર સુધીનો વિસ્તાર હોય ત્યારે અસતત આવૃત્તિ વિતરણ એટલે અવલોકનની મદદથી આપણે દાખલો ગણી નાખવાનો છે જો આ વિસ્તાર મોટો હોય તો માહિતીને જુદા જુદા વર્ગોમાં विभाजित કરીને સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે ત્યારબાદ ત્રણ ત્રણના બલ્કમાં અંકોને કેન્સલ કરીને અહીંયા આવૃત્તિ ચિહ્નો પાડવાના છે આવૃત્તિ ચિહ્નોને ગણીને આવૃત્તિ નક્કી કરવાની છે ને છેલ્લે આવૃત્તિનો સરવાળો એટલે આપણા મહિનાના કુલ દિવસો થવા જોઈએ દોસ્તો બીજી એક વાત કે આવૃત્તિ ચિહ્નો ભૂલમાં એકની જગ્યાએ બીજા ખાનામાં પડી જાય ને તો આ બે આવૃત્તિ પ્લસ માઇનસ થઈ જાય જેનાથી ટોટલ ભલે ત્રીસ આવે પરંતુ આપણો દાખલો અહીંયા ખોટો પડવાની શક્યતા વધી જાય એટલે ખૂબ કાળજીપૂર્વક આવૃત્તિ ચિહ્નો પાડવાના રહેશે આ આ સરસ રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રો દાખલો સમજી ગયા છો હવે આવા જ દાખલાઓની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને એ માટે આજનું તમને પ્રેક્ટિસ વર્ક આપવામાં આવે છે ચોપડીમાં જે ઉદાહરણ એક છે અને સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો દાખલા નંબર એક છે આ બંને દાખલાઓ તમારે વ્યવસ્થિત રીતે ગણી નાખવાના છે મને સંપૂર્ણ વિશ્વાસ છે દોસ્તો યુ કેન ડુ ઇટ તમે આ દાખલાઓ ગણી શકશો આજના અભ્યાસને આપણે અહીંયા પૂર્ણ કરીએ આવતીકાલે ફરી મળીશું થેન્ક યુ વેરી મચ